છો દોસ્તો, તારીખ છે 30 તારીખ અને પહેલી તારીખના રોજ છે વિસાવદરમાં 17-18 ઇંચ વરસાદ થવાતી છે. આ ઓઝત નદી છે અત્યારે, જો ગાંડી તૂર બનીને જાય છે, જો પાણી પાણી છે. ઓઝત નદી જો આ આણંદપુરનો ડેમ છે, અત્યારે થોડુંક પાણી છે, ઓછું થઈ ગયું. બાકી સવારમાં તો પાણી ખૂબ જ વધારે હતું. જો આ પુલ છે આણંદપુરનો અને નદી જાય, જો બે કાંઠે. અને કાલ રાત્રે પાણી જો આ બધા ઉવારીએ તમને દેખાય ત્યાં સુધી હતું, એટલે અંદાજો લગાવી શકાય કે પાણી છે ક્યાં સુધી હશે. જો કેટલું બધું પાણી જાય છે. કાલે રાત્રે અને સવારે લગભગ છે પાણી આ ફૂલને છે અડું હતું દોસ્તો. એટલે પાણી એમ કહેવાય ને કે ઓઝત નદીમાં જો ધોધમાર પાણી આવ્યું હતું ભાઈ, વરસાદના હિસાબે. જો નીકળ ભેખડા પણ પડી ગયા છે. આ જો અહીં સુધી પાણી હતું, જ્યાં સુધી ઓવરિયા દેખાય ને ત્યાં સુધી, અહીં સુધી. એટલે અત્યારે આમાં તમે જોઈ શકો કેટલું બધું પાણી જાય છે ફૂલ ઉપરથી. આજે આણંદપુરનો ડેમ છે ત્યાંથી જો કેટલું બધું પાણી જાય. અને આ જોવો કેટલા લોકો જોવાવાળા અત્યારે ઊભા છે. આ પુલ નીચેથી એટલું પાણી છેટું છે, હાપકું મારતું જાય એમ કહેવાય. જો આ કેટલું પાણી ભાઈ. જો દોસ્તો, કાલ લગભગ વિસાવદરના વિસ્તારમાં, બિલખા વિસ્તારમાં છે લગભગ 17-18 ઇંચ વરસાદ થયો. અને એના કારણે છે આ ઓઝત નદી છે ગાંડી તૂર બની, બધી જગ્યાએ પાણી પાણી. આ લોકો જોવાવાળા બધાય છે અત્યારે. મસ્ત નજારો છે, માણે છે ડેમ ઉપરથી. ડેમ બાજુમાં છે, પુલ ઉપરથી આ નજારો માણે છે. એટલે ખરેખર જોયા જેવી છે ઓઝત નદી.